જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, નીલ માધવ પબ્લિક સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી જોવાના છીએ, બરાબર. એમાં આપણે પાઠ આપણો લાખા બંજારા હતા એ પાઠ શરૂ કરેલો, બરાબર. એમાં તમે આગળના બધા ક્વેશ્ચનો જોયા, કેટલા? 45 સુધીના, બરાબર. તો હવે આપણે 46માં પ્રશ્નથી શરૂ કરવાના છીએ. હું આશા કરું છું તમે આગળના પ્રશ્નો વાંચ્યા હશે અને લખી પણ લીધા હશે. હવે આપણે પ્રશ્ન 46થી શરૂ કરીએ. શેઠને કુત્તે કો ગલે મેં પહેનાઈ હુઈ ચિઠ્ઠી મેં ક્યા લિખા થા? જવાબ વાંચીએ. શેઠને ચિઠ્ઠી મેં લિખા થા કે લાખા તુમ્હારે કુત્તે ને મુઝે સૂદ સમેત રૂપે લોટા દિયે હે, અતઃ કુત્તે કો મેં મુક્ત કરતા હું, ઉસને મેરે ઘર ચોરી કિયે માલ સામાન કો વાપસ દિલવા દિયા હૈ, ખુશ હોકર મેને સ્વયં ઇસે મુક્ત કિયા હૈ. જે ચોરી થઈ ગયો હોય શેઠનો સામાન, બરાબર, તે સામાન્ય કૂતા જે કૂતરો હોય છે એને પાછો દેવડાવે છે, ક્યાં હું સંતાડ્યો હોય ચોરે એ બતાવે છે અને એનાથી ખુશ થાય છે. જે એ દુઃખી થઈ ગયો તો કે મારો સામાન મારો ચોરી થઈ ગયો, બરાબર, તો એ પાછો મળી જાય છે એટલે એ ખુશ થાય છે અને એ કૂતરાને છોડી દે છે. હવે તમારો પ્રશ્ન છે 47માં, બરાબર. શું છે કે લાખા કે ક્યા દેખકર ચકિત હો ગયા? શું કીધું? લાખા ક્યા દેખકર ચકિત હો ગયા? ઓપ્શન ચિઠ્ઠી, બીજું શવ, સી બેહોશી, ડી મુક્તિ. એ ચિઠ્ઠી. હવે 48મો પ્રશ્ન છે. શેઠને કુત્તે કો મુક્ત કર દિયા ક્યોકી? એ ઉદાર થે, શેઠ ઉદાર થે, બી શેઠ લાખા બંજારા કા મિત્ર થા, સી કુત્તેને શેઠ કે પ્રતિ અપની વફાદારી દિખાઈ થી, ડી કુત્તા વહા નહીં રહના ચાહતા થા. તો શું આવશે? સી, બરાબર, કુત્તેને અપની વફાદારી દિખાઈ થી. હવે 49મો પ્રશ્ન છે. ઉસને મેરે ઘર ચોરી કિયે ગયે, ખાલી જગ્યા કો વાપસ દિલવા દિયા? શું પાછું અપાયું હતું? માલ સામાન. અહીંયા પણ ખાલી જગ્યામાં લખેલું છે માલ સામાન. હવે 50મો પ્રશ્ન છે. ચિઠ્ઠી પડકર બંજારે પર ક્યા અસર હુઆ? જવાબ, ચિઠ્ઠી પડકર લાખા ચકિત હો ગયા, વહ કુત્તે કે શવ કો ગોદ મેં લેકર ફૂટ ફૂટ કર રોને લગા, ઉસે બડા પછતાવા હુઆ. એ કુત્તાને જે તો કૂતરું હોય છે એને કાંઈ વિચાર્યા વગર એના હાથમાં જે લાકડી હોય છે એના માથા પર મારી દે છે અને એ કૂતરું ત્યાં જ ઢળી પડે છે, એટલે કે મરી જાય છે. અને પછી એ ચિઠ્ઠી જોવે છે અને એને ખૂબ પછતાવો થાય છે કે જે એણે કાર્ય કર્યું એ બહુ ખરાબ કર્યું. એટલે જ ક્યારેય પણ વિચાર્યા વગર કોઈ કાર્ય કરવું જોઈએ નહીં, બરાબર. પછી એને પછતાવો થાય છે અને ફૂટી ફૂટીને રડે છે. હવે 51મો પ્રશ્ન છે. એ તમારું વિધાન છે, ખરું છે કે ખોટું, એ વાક્ય છે જે તમારું સાચું છે ખોટું એ કહેવાનું છે. કુત્તે કે શવ કો ગોદી મેં લેકર લાખા ફૂટ ફૂટ કર રોને લગા. કુત્તે કે શવ કો ગોદી મેં લેકર લાખા ફૂટ ફૂટ કર રોને લગા. તો આ વિધાન સાચું છે, બરાબર. 52મો પ્રશ્ન છે. લાખા ચિલ્લા ચિલ્લા કર ક્યો બોલને લગા? જવાબ, લાખા ચિલ્લા ચિલ્લા કર બોલને લગા. હા યહ મેને ક્યા કર દિયા, હા યહ મેને ક્યા કર દિયા, શું પ્રશ્ન કીધો આપણને? લાખા ચિલ્લા ચિલ્લા કર ક્યા બોલને લગા? ઉત્તર, લાખા ચિલ્લા ચિલ્લા કર બોલને લગા, હાય યહ મેને ક્યા કર દિયા, હાય મેને યહ ક્યા કર દિયા. પછતાવા હોને લગા, એને પછતાવો થવા લાગ્યો કે આ મેં શું કરી નાખ્યું. બિના વિચારે સીધો કૂતરાને જોયો અને વિચાર્યું નહીં, ફાટ દઈને એના હાથમાં જે લાકડી હતી એના માથા પર મારી દીધી. હવે 53મો પ્રશ્ન છે. કુત્તે કા શવ ગોદી મેં લેકર લાખાને ક્યાં કહા? જવાબ, કુત્તે કા શવ ગોદી મેં લેકર લાખા બોલા, હાય યહ મેને ક્યા કર દિયા, હાય યહ મેને ક્યા કર દિયા, બરાબર. એને ગોદમાં લે છે અને ફરી પાછું એનું એ જ વાક્ય બોલે છે, હાય યહ મેને ક્યા કર દિયા. હવે 54મો પ્રશ્ન છે.
लाखा ने वफादार कूत्ते की खाली जगह बनाई। हाँ, कूतरानी एने समाधि बनाई थी एटले अहींया पण अहींया लखेलू छे समाधि, बराबर। हवे 55મો प्रश्न छे, लाखा ने कूत्ते की समाधि बनाई क्योंकि कुत्ता मोहल्ले में कई साल से था, बी कुत्ता सबको प्रिय था, सी कुत्ता वफादार प्राणी था, डी कुत्ता भगवान का रूप था। तो सी कुत्ता वफादार प्राणी था। हवे 56મો प्रश्न छे तमारो, समाधि क्यों बनाई जाती है, समाधि क्यों बनाई जाती है? तो जवाब छे, किसी विशिष्ट व्यक्ति की याद कायम रखने के लिए समाधि बनाई जाती है। कोई पण व्यक्ति होय, बराबर, ए कोई बहु महान व्यक्ति होय तो एनी याद ने लईने एनी समाधि बनावामां आवे छे। आपणने खबर छे घणा બધાની સમાધિઓ આપણે જોયેલી છે, બરાબર। હવે 57મો પ્રશ્ન, लाखा ने कुत्ते की समाधि कहाँ बनाई है? जवाब, लाखा ने कुत्ते की समाधि पाटण जिले के रांधनपुर के तालाब के किनारे बनाई। 58મો छे तमारी खाली जगह, यह समाधि कुत्ते की वफादारी की कथा खाली जगह को सुना रही है। ए संसार, बी सेठ, सी लाखा, डी कुत्तो। हवे ए संसार, बराबर। હવે 59મો પ્રશ્ન છે, કુત્તા વફાદાર પ્રાણી હૈ એસા ક્યો કહા ગયા હૈ? તો ઉત્તર, કુત્તા અપને માલિક કે ઘર કા ભરોસેમંદ પહેરેદાર હૈ, ઉસકે કારણ ચોર ઘર મે ઘુસને કી હિંમત નહી કરતે, કોઈ ભી અનજાન વ્યક્તિ અંદર નહી આ સકતા, કુછ ભી ઘટના ઘટને પર વહ ભોંક ભોંક કર માલિક કો બતાતા હૈ, मालिक के लिए कुत्ता अपना जीवन भी कुर्बान कर देता है, इसलिए कुत्ता वफादार प्राणी कहलाता है। हवे बधाना घरे घणा बधा पोतपोताना घरे कूतराओ राखे छे, बराबर, ये एक वफादार प्राणी छे, एना मालिक नु खाई छे, एटले कोई दिवस एनी साथे कोई दिवस एनी साथे छेटापिंडी करतो નથી, કોઈ દિવસ દગો દેતો નથી, એનું ઘરની હંમેશા રખવાળી કરતો હોય છે, કોઈ અજાણી વ્યક્તિ ઘરમાં આવી શકતું નથી, એટલા માટે તે કૂતરાને વફાદાર પ્રાણી કહેવામાં આવ્યું છે, બરાબર। હવે તમારો 60મો પ્રશ્ન છે, નીચે દિયે પ્રશ્નો કે સમાનાર્થી શબ્દ લીજી, નીચે દિયે શબ્દો કે સમાનાર્થી શબ્દ લીજી। હવે જે આ પ્રશ્ન છે તમારો, એ સમાનાર્થી શબ્દ છે, તમારા સમાનાર્થી શબ્દ છે એના અર્થ તમારે આપવાના છે। તો પહેલું તટ, તો કિનારા, બીજું નજારા, નાખું નાખુશ, નારા તો નાખુશ, ત્રીજું સૂદ વ્યાજ, ચોથું જમાનત જામીન, પાંચમું શહર નગર, છઠ્ઠું કુશળ હોશિયાર, સાતમું મિશ્રી ચીની, આઠમું પાણી જળ, નવમું હૃદય સીના, દસમું શવ મૃતદેહ, 11મું ગોધ આચત। હવે 61મો પ્રશ્ન છે તમારો, નિમાંકિત શબ્દો કા લિંગ પરિવર્તન કીજે, લિંગ પરિવર્તન કરવાનું છે, જો સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ ને પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ, બરાબર। તો પહેલું લડકા લડકી, ઊંટ ઊંટની, ત્રીજું શેઠ શેઠાની, ચોથું દેવ દેવી, પાંચમું શિષ્ય શિષ્યા, છઠ્ઠું બંજારા બંજારી, સાતમું ઘોડા ઘોડી, આઠમું ગાય બેલ, નવમું નાગ નાગી, દસમું રાજા રાણી, બરાબર। અહીંયા બધા તમારા પુલ્લિંગના સ્ત્રીલિંગ કરેલું છે, બરાબર, ક્યારેક સ્ત્રીલિંગ શબ્દ હોય તો આપણે પુલ્લિંગ કરવું પડે, બરાબર। હવે 62મો છે તમારો, શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ લખીએ, એક એક વિચરતી જાતિ, એક વિચરતી જાતિ બંજારા, બીજું યાત્રા મેં કુછ સમય કા ઠહરાવ પડાવ, ત્રીજું કિસી કે ઉપર બહુત સી વસ્તુએ રખના લાદના, બરાબર। હવે 63મો પ્રશ્ન છે તમારો, મુહાવરો કે અર્થ લીક કર વાક્ય પ્રયોગ કીજીએ, પહેલું છે ખાલી અર્થ દઈને એના વાક્ય પ્રયોગ કરવાના છે,
हृदय हिला देना, हृदय को द्रवित कर देना। वाक्य, मजूरों की परिस्थिति ने मेरा हृदय हिला दिया। हवे अहींया जे तमारो मुहावरो आप्यो होय एनो वाक्य बनावानुं छे, जे अर्थ आपणे आपीए ए अर्थनो वाक्य बनशे नहीं। बीजू, नौ दो ग्यारह होना भाग जाना। वाक्य, बिल्ली दूध पी कर नौ दो ग्यारह हो गई। त्रीजू, मार खा जाना नुकसान होना। वाक्य, लाखा व्यापार में मार खा गया। चौथू, हक्का बक्का रह जाना चकित होना। वाक्य, रमेश पत्र पढ़कर हक्का बक्का रह गया। पांचवू, फूटी कोड़ी न होना बहुत गरीब होना। वाक्य, उस समय मयूर के पास फूटी कोड़ी भी नहीं थी। छठू, आव देखा न ताव सोचे विचारे किए बिना काम करना। वाक्य, पुलिस को देखकर लोगों ने आव देखा न ताव और भाग गए। सातवू, कोई चारा न होना कोई उपाय न होना। वाक्य, पुलिस द्वारा पकड़े जाने पर चोरों के पास सच बोलने के अलावा कोई चारा न रह गया। आठवू, जबान काट लेना वचन तोड़ देना। वाक्य, चुनाव के बाद नेता अपनी जबान काट लेते हैं। नौवू, डाका डालना चोरी करना। वाक्य, डाकुओं ने नगर सेठ के घर डाका डाला। दसवू, फूट फूट कर रोना बहुत अधिक रोना। वाक्य, प्रतियोगिता से बाहर किए जाने पर जय फूट फूट कर रोने लगा। बराबर आ हता तमारा दस मुहावरा। हवे 64મો प्रश्न छे, ए छे तमारो कहावत। बराबर, कहावत आपवानी छे, एनो अर्थ लखवानो छे। कहावत का अर्थ लिखिए, अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत। बराबर, जवाब, नुकसान हो जाने के बाद पछतावा करने से कोई लाभ नहीं होता, इसलिए हमें सही तरीके से सोच समझकर सही समय पर सारे काम करने चाहिए। बराबर, आ कहावत शू समझावे छे के जे कार्य जे समय थतुं होय त्यारे ए कार्य करी लेवू जोईए अने ए पण समझी विचारीने करवू जोईए। समझ्या विचार्या कर्या वगर जे कार्य करीए ए आપણને નુકસાનદાયક હોય છે। બરાબર, તો અહીંયા સુધી આપણે આજે આટલા 64 પ્રશ્નો સુધી જોયા। આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ, નવા વિડીયોમાં આપણે આગળના પ્રશ્નો જોશું। ઓકે, થેન્ક યુ।